તો છેલ્લે આપણે બાળકો જોયું કે ભાઈ શુક્રપિંડ અને અન્નપિંડ કેવા પ્રકારની રચના ધરાવે, એમાંથી કયા અંતઃસ્ત્ર ઉપરના કાર્ય, અને એ સિવાય એક કોષીય ગ્રંથિ કોષો કેવી રીતના કામ કરે છે તે, એના અંતઃસ્ત્રનું નામ, એના કાર્ય જોયા. હવે છેલ્લો ટોપિક પાર્ટનો એવો છે કે જેની અંદર આવે છે અંતઃસ્ત્રની ક્રિયાવિધિ. આપણે વિચાર આવે કે અંતઃસ્ત્રો કામ કેવી રીતના કરે છે, તે કામ કરવાની પદ્ધતિને આપણે જાણે સમજવાની છે. બહુ મજાનો ટોપિક છે, એમાંથી મોટે ભાગે બાળકો સવાલ પૂછાતા હોય છે તમારા નીટની અંદર, ખાસ જોતા જજો. અંતઃસ્ત્રની ક્રિયાવિધિ જોઈએ આપણે તો રાસાયણિક પ્રકૃતિને અવરોધ આધારે આપણે ચાર જૂથમાં અંતઃસ્ત્રને વેચી શકીએ છીએ. હા, શરૂઆતમાં આપણે ભણી ગયા અંતઃસ્ત્રના ગુણધર્મો, એમાં આપણે ભણ્યા છે કે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રના રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે. તો જરા જોતા જઈએ તો પહેલો છે પેપ્ટાઇડ પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો, જેમાં જ ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો, હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો, અન્ય અંતઃસ્ત્રાવ અંગના અંતઃસ્ત્રાવો કહી શકાય છે. બીજું સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો, કોર્ટિસોલ, એડ્રેનાલિનના અંતઃસ્ત્રાવો, ઇસ્ટ્રાડાયોલ પ્રકારના અંતઃસ્ત્રાવો, આયોડોથાઇરોડિન થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો, એમ્યુનો એસિડના વ્યુત્પન્નવાળા બાયોજેનિક એમાઇન પ્રકારના અંતઃસ્ત્રાવો, એડ્રીનાલિન મજ્જકના અંતઃસ્ત્રાવો, એડ્રીનલ નોરએડ્રીનાલિન કહી શકાય છે. તો મુખ્ય ચાર પ્રકાર પડ્યા. હવે એને યાદ રાખવાની રીત શીખવાડો તમને, જે તમારે અહીંયા જોવાની છે. તો પહેલું વાક્ય હું યાદ રાખું છું, કોઈ સ્ટીરોઇડનો ટેસ્ટ આપો. બીજું વાક્ય, બાયો એ નો એ. ત્રીજું વાક્ય, હું આયોડિન T3 T4. અને ચોથું વાક્ય, બાકીના બધા પ્રોટીન. આ ચાર વાક્યને યાદ રાખો, બધું આવડી જશે. જોજો કેવી રીતના શોર્ટકટમાં બતાવું તમને. તો પહેલે કોઈ સ્ટીરોઇડનો ટેસ્ટ આપો, એમાં કોણ છે? તો કે સ્ટીરોઇડ, એટલે કે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો થઈ ગયા. કો એટલે કોર્ટિસોલ કહી શકાય, ઈ એટલે ઇસ્ટ્રાડાયોલ પણ કહેવાય, ઇસ્ટ્રોજન પણ કહેવાય, બરાબર જોજો. હા, ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટ પરથી ટેસ્ટોસ્ટેરોન. બીજું છે આ આલ્ડોસ્ટેરોન, અને પો એટલે પ્રોજેસ્ટેરોન. બોલો, બધા નામ પતી ગયા? આટલા જ છે ચોપડીમાં, આટલા જ છે. કોર્ટિસોલ એટલે બીજું નામ અમારે આપવું, તેને શું કહેવાય? ઇટ નોન એઝ ગ્લુકોકોર્ટિકોઇડ. યસ, તમને આવડી ગયું, વેરી ગુડ. બીજું છે અહીંયા આગળ આલ્ડોસ્ટેરોન એટલે મિનરેલોકોર્ટિકોઇડ. આવી ગયા બધા નામ, બાકી બધા બધા સ્ટીરોઇડ પ્રકારના કહેવાય. ત્યાર પછી બાયો એ નો એ, બાયો ઇટ મીન્સ શું? તો બાયોજેનિક એમાઇન કહેવાય. હા, અને આપણે કેટેકોલેમાઇન પણ બોલીએ છીએ, બરાબર? યસ. તો એમાં કોણ છે? પહેલો એ એટલે એડ્રીનેલિન, બીજો છે નો એટલે નોર એડ્રીનેલિન, બીજો એ એટલે એસિટાઇલ કોલાઇન. યસ. તો યાદ રાખજો, તો એડ્રીનાલિન ને બીજું નામ પણ યાદ છે ને? હા, કહી દો ફરી તમને. તો એને એપિનેફિન પણ કહેવાય, અને નોર એપિનેફિન પણ કહેવાય. તો બધા કેવા કહેવાય છે? એને મજાના અંતઃસ્ત્રાવ કહેવાય છે. તો એ આવી ગયા બાજુ નહીં કહેવાય. આઈ ટુ હું T3 T4 એટલે કે આયોડો થાઇરોનિન વાળા, થાઇરોઇડ અંતઃસ્ત્રાવ કયા કયા છે? T3 અને T4 થાઇરોક્સિન કહી શકાય છે. અને પછી બાકીના બધા પ્રોટીન તો જોઈ લો અહીંયા ઘડી. અહીંયા ખાલી આટલા ઉદાહરણ લખ્યા છે, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિટ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ, બરાબર. જો અહીંયા હવે ઉતરતા જઈએ આપણે ઉપરથી નીચે તરફ, તો પ્રોટીન પ્રકારના બીજા કયા ઉમેરી કરો જરા જોજો. હા, તો પહેલાં ઉપરથી શરૂઆત કરીએ આપણે. તો હાઇપો બની ગઈ હાઇપોથેલેમસ પહેલી ગ્રંથિ, ચલો એમાં તો નામ અહીંયા આવી ગયું હાઇપોથેલેમસ. યસ. તો એનો મતલબ એવો થયો, હાઇપોથેલેમસના બધા અંતઃસ્ત્રાવો કેવા કહેવાય? પ્રોટીન પ્રકારના કહેવાય, અથવા તો પેપ્ટાઇડ પ્રકારના કહી શકીએ આપણે. બીજું છે પિટ્યુટરી અંતઃસ્ત્રાવ મગજમાં છે? હા, તો કે ત્યાં છે. તો પિટ્યુટરી ગ્રંથિ પણ અહીંયા આગળ આવી ગઈ આપણી પાસે, એની બાજુમાં રહે છે પેલી પિનિયલ. યસ, તો પિનિયલ પણ આવી ગઈ. ઓકે, તો જો બધા મગજના ઉપર અને માથામાં જે છે બધા પ્રોટીન પ્રકારના, ક્લિયર? ત્યાંથી નીચે ઉતરો તો ગળામાં આવી ગયા. ગળામાં કોણ આવ્યું? કે થાઇરોઇડ ગ્રંથિ આવી ગઈ. યસ, તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોઇડ વાળા તો આવી ગયા. કયા કયા?
ટી થ્રી ટી ફોર આવ્યા પણ બાકીના તો રહી ગયા. કોણ? પેલો થાઇરો કેલેસિટોન ઇન ટીસીટી. યસ, એની બાજુમાં કોણ છે? પેરાથાઇરોઇડ છે. પેરાથાઇરોઇડમાં બી ઉત્પન્ન કોણ થાય છે? પેરાથોર્મોન હોર્મોન, એટલે પી ટી એચ, એ પણ પ્રોટીન પ્રકારનો જ કહેવાય. ત્યાંથી નીચે ઉતરો તો છાતીમાં આવી ગયા. ત્યાં કોણ આવ્યું? તો કે થાઇમસ ગ્રંથિ આવી ગઈ. તો થાઇમસ ગ્રંથિમાંથી ઉત્પન્ન કોણ થાય છે? તો કે થાઇમોસિન ઉત્પન્ન થાય છે, એ પણ પ્રોટીન કહેવાય. ત્યાંથી નીચે ઉતરો તો કોણ આવી ગયું? સ્વાદુપિંડ આવી ગયું. એમાંથી કોણ ઉત્પન્ન થાય છે? ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન. ઓકે, એની નીચે ઉતરે તો કોણ આવી ગયું? એડ્રિનલ. પણ એડ્રિનલમાંથી એક તો સ્ટીરોઇડ આવે અને એક બાજુ કે માઇન, તો બંને અહીંયા આવી ગયા. જોઈ લો, પછી કોણ આવ્યો? શુક્રપિંડ હતો તો અનપિન આવી ગયા. બધા પતી ગયા તમારા. બોલો, યાદ રહ્યા કે નહીં? મસ્ત છે ને? યસ, વેરી ગુડ, મજા આવી જશે તમને. યસ, હવે આગળ વધીએ આપણે. તો અંતઃસ્ત્રાવ જે કોષો પર કાર્ય કરે છે તેને લક્ષ્ય કોષ કહેવામાં આવે. યસ, આપણે જાણીએ છીએ કે અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન તો જુદા જુદા છે. તો ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન જે ભિન્ન જોવા મળે છે તે બતાવે છે શું? તો કે સંપૂર્ણપણે જન્યની જગ્યા જુદી જુદી છે. તે કોષને લક્ષ્ય કોષ, લક્ષ્યાંક કોષ પણ કહી શકીએ છીએ. લક્ષ્ય કોષ પાસે વિશિષ્ટ સ્થાન હોય છે જેને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કહેવાય છે. એટલે શું? તમે જો અંતઃસ્ત્રાવો જે છે, ધારો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એ રહે છે અહીંયા, એણે કામ કરવા જવાનું છે એફએસએ છે શુક્રપિંડ અથવા તો અંડપિંડ પર. તો એણે લોહીમાં વહેતા 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 ત્યાં પહોંચી ગયા. તો મને ખબર કેટલા પડે કે આ મારી રચના છે, મારે અહીંયા જ કામ કરવા જવાનું છે, આ મારે અહીંયા જ પ્રક્રિયા દર્શાવવાની છે. તો એના જે લક્ષ્યાંક કોષો હોય એ કોષો પાસે એક ચોક્કસ પ્રોટીનના બનેલી રચનાઓ, પ્રોટીનની બનેલી અણુઓ રચના આવી હોય છે જેને કહેવાય છે રિસેપ્ટર અણુ. હા, મોટે ભાગે સોય હોય છે. શું છે? ઇટ ઓલ આર ગ્લાયકોપ્રોટીન્સ મોસ્ટ ઓફલી. યસ, યાદ રાખજો, આ ગ્લાયકોપ્રોટીનના જે હોય છે રિસેપ્ટર અણુઓ હોય છે કે એ બંધ બેસતા હોય. જેમ કે તમે જાણો છો ને કે તમારા ઘરનું તાળું કોના વડે ખુલે? તો કે એની ચાવી વડે જ ખુલે છે, કારણ કે એ ચાવીને તાળું બંધ બેસતું છે. યસ, જેવું ઉત્સેચકમાં આવું જોઈએ આપણે. તો અહીંયા આપણા બંધ બેસતી રચનાઓ છે કે જે એને ઓળખી લે છે અને પછી જ એના પર પ્રક્રિયા કરવાનું શરૂ કરી શકે છે. તો એવી રચનાની પાસે રિસેપ્ટરની રચના હોય જેને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર અણુ તરીકે ઓળખી શકાય છે. ગ્રાહી અણુ ગુજરાતીમાં આપણે એને કહી શકીએ છીએ. તો આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કોષોમાં બે સ્થાન પર હોય. યસ, કયા કયા? તો એક તો કોષરસ પટલ પર હોય. તમે જાણો છો જે કોષ હોય એનું કોષ કેન્દ્ર છે. આ કોષ રસ છે, આ કોષ રસ પટલ છે. તો શું હોય? આવા પટલ પર હોય. તો જો કોષ પટલ પર હોય તો એને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવામાં આવે છે. કલા જોડાણ સ્થાન, કલા જોડાણ રિસેપ્ટર પણ કહી શકાય છે. અને બીજું, કોષ કેન્દ્ર અથવા કોષ રસમાં હોય તો એને કોષાંતરી રિસેપ્ટર કહેવાય. એ ક્યાં તો કોષ રસમાં ફરતા હોય અથવા તો કોષ કેન્દ્રમાં ફરતા હોય. તો આ પ્રકારની રચના જોવા મળી શકે છે. તો આને શું કહેવાય? તો આને આપણે સપાટી પર છે એટલે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવાય. અને આ જે અંદર દેખાઈ રહ્યા છે બે પ્રકારના, એ કેવા કહેવાય? તો કે કોષ કેન્દ્ર કે કોષ રસમાં આવેલા કહી શકાય છે. એને આપણે નામ આપી શકાય છે કોષાંતરીય પ્રકારની રચના કહી શકાય છે. તો રિસેપ્ટરનો બે જગ્યા પર જોવા મળે, આ લક્ષ્યાંક કોષમાં જોવા મળતા હોય. કાર્ય શું કરશે? આવા અંતઃસ્ત્રાવો જ્યારે આવા રિસેપ્ટરને મળે છે, જોડાય છે, તો શું બનાવી દે છે? તો એચઆરસી, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ, હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ બનાવી કાઢે છે. યસ, હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ બનાવી કાઢે. અને એ હોર્મોન્સ જે છે એ ચોક્કસ રિસેપ્ટર સાથે જ જોડાઈને કામ કરી શકે છે. માની લઈએ કે આ રિસેપ્ટર, સાંભળજો, આ રિસેપ્ટર નથી કામ કરતા તો અંતઃસ્ત્રાવ પણ કામ નહીં કરે. કેમ? તો કે એને ઓળખે જ નહીં, અંદર જાય જ નહીં. એક બહુ મજાની વાત તમને કહી દઉં. હા, તમને લાગે સર પોતાની વાત કરવાની, સાચી વાત છે. જે વ્યક્તિના અહીંયાથી વાળ ગાયબ થઈ ગયા છે તો એવું કેમ થયું? સર, અહીંયા વાળ ઉગે છે, અહીંયા નથી ઉગતા, શું કામ? એવું કારણ, કારણ અહીંયાના જે કોષો છે એના ઉપર જે ટેસ્ટોસ્ટેરોનને ગ્રહણ કરી શકે એવા રિસેપ્ટર અણુ જતા રહે છે. ઉંમર વધવાને કારણે, જનીનને કારણે, પર્યાવરણની અસરને કારણે, વોટ એવર ઇટ. તો એને કારણે એટલા ભાગના ટેસ્ટોસ્ટેરોન જલ્દી દૂર થઈ જાય, ત્યાં આગળ જોડાવાનું બંધ જલ્દી કરી નાખે, કારણ કે એના રિસેપ્ટર અણુ ગાયબ થઈ ગયા છે. તો થયું શું? ટેસ્ટોસ્ટેરોન જતો નથી તો વાળ બનાવતો નથી. ધીસ ઇઝ ધ મેઇન ફોર્મ્યુલા કે ભાઈ વાળની રચના આ રીતે વિકાસ થાય. એવું દરેક શરીરમાં થાય, દરેક ભાગમાં થાય છે. તો એટલા માટે દરેક અંતઃસ્ત્રાવ માટે એનો ચોક્કસ રિસેપ્ટર અણુ આવેલો હોય છે ને હોય છે. હા, આ જે એચઆરસી એટલે કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનેલું છે એ લક્ષ્યાંક પેશીના ચયાપચય પર કે તેની દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન અસર કરતા હોય છે. તો એ બાબત અહીંયા આગળ જોવા મળશે.
તો પહેલી વાત છે પેપ્ટાઇડ અંતઃસ્ત્રની કાર્ય પદ્ધતિ. તો પેપ્ટાઇડ અંતઃસ્ત્ર કેવા છે? તો લક્ષ્ય કોષો પર પહોંચી જાય, તેના કલા જોડાણ ગ્રાહી સાથે જોડાઈને એચઆરસી બનાવી કાઢે છે. હા, એટલે એમાં શું થશે કે ધારો કે આપણે એક સરળ આકૃતિ પ્રમાણે સમજીએ. તો આ આપણી પાસે છે રિસેપ્ટર. માની લઈએ કે કોઈ અંતઃસ્ત્રાવ છે, પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, એ અંતઃસ્ત્ર અહીંયા આગળ આવી ગયો, પી ફોર પ્રોટીન. તો એ અંતઃસ્ત્ર ડાયરેક્ટ અંદર જતો નથી, પરંતુ એની સાથે જોડાઈ જાય છે. કોની સાથે? એના રિસેપ્ટર અણુ સાથે, એટલે કે એના ગ્રાહી અણુ સાથે જોડાઈ જાય છે. અને એ સપાટી પર શું બનાવી કાઢે છે? તો એનું એચઆરસી બનાવી નાખે છે. ક્લિયર? કોણ? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. આપણે બધા ભણી ગયા ધારો કે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, વોટ એવર ઇટ. તો પ્રોટીન પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે એ ડાયરેક્ટ કોષમાં જઈ શકતા નથી, પણ એ શું કરે છે? તો જે સપાટી પર રિસેપ્ટર અણુ છે એની સાથે જોડાઈને સપાટી પર જ શું બનાવી કાઢે છે? બનાવી કાઢે છે રિસેપ્ટર હોર્મોન અંતઃસ્ત્ર. એટલે એચ એટલે હોર્મોન્સ, આર એટલે રિસેપ્ટર, સી એટલે કોમ્પ્લેક્સ. હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ બનાવી નાખે છે. હવે આપણે કહી શકીએ છીએ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કોમ્પ્લેક્સ. હવે શું થઈ જાય છે? તો એ અંદર જતો નથી, તો અંદર એ ફેરફારો કરે છે. કેવા ફેરફારો કરે છે? જે કોષમાં દાખલ થતા નથી, પરંતુ દ્વિતીય સંદેશાવાહકો પર ઉત્પન્ન કરાવડાવે છે. એ કેવી રીતના? તો અહીંયા આગળ જોજો બાળકો, આ જે રચના છે, જેવું અહીંયા આગળ જોડાઈ જશે એને એક સંદેશ આપશે અંદર, એને એક્ટિવ કરશે. તો આની અંદર રહેલા ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ છીએ એડિનાઇલેટ સાયક્લેઝ, આ એક ઉદાહરણ છે. એવાને ઉત્તેજિત કરે છે અને એને કહે છે શું કે તું એટીપી માંથી સીએએમપી સાયક્લિક એડેનોસાઇન મોનોફોસ્ફેટ બનાવી કાઢ, અથવા 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 એમ કહે છે ઇનોસિટોલ ટ્રાયફોસ્ફેટને સક્રિય કર, અથવા આ કેલ્શિયમને સક્રિય કર. તો આવું કોઈ પણ એક કામ કરાવડાવે છે ઘટક. પણ આવું આ ક્યારે ઉત્તેજિત થયો? જ્યારે આ સંકુલ બન્યો ત્યારે. સંકુલ ક્યારે બન્યો? જ્યારે પેલો અંતઃસ્ત્રાવ આવ્યો ત્યારે. ક્લિયર? તો એનાથી શું થયું? અંદર પ્રક્રિયા માટે આ ઘટકો ઉત્તેજિત થયા. આ બધા ઉત્તેજિત ન થાય, આમાંથી કોઈ પણ એક જ પ્રક્રિયા કરે. ઓકે, તો એ થયું શું? આણે પ્રક્રિયાની શરૂઆત કરી ને આને અંદર શરૂઆત કરી. આ લોકોને શું કહેવાય? આ પ્રોટીન અંતઃસ્ત્રને શું કહેવાય? તો આને ખરેખર પ્રથમ સંદેશાવાહક કહેવાય. અને આ બધાને શું કહેવાય? આ બધાને દ્વિતીય સંદેશાવાહક કહેવાય. યાદ રાખજો. હા, એ શું કરશે? આ કોઈપણ ઉત્તેજિત થઈને અંદર આવેલા કોઈપણ ઉત્સેચકને, જે કામનો છે એના માટેના, એ ઉત્સેચકને સક્રિય કરશે. અને એ ઉત્સેચક શું કરશે? કોઈ પણ પ્રક્રિયા જે થતી હોય એનો પ્રક્રિયાર્થી હોય, પ્રક્રિયાર્થી એ સબસ્ટન્સ હોય, એને નિપજ પ્રોડક્ટમાં ફેરવી નાખે છે. તો એક પ્રકારની ઘટના થઈ ગઈ જે ચયાપચયની પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. તો આને શું કર્યું કહેવાય? એટલે કે પ્રોટીન અંતઃસ્ત્ર શું કર્યું કહેવાય? એક ચયાપચયની પ્રક્રિયાનું નિયમન કર્યું કહેવાય. બીજું શું છે? તો કે આ સક્રિય છે તો અંદરનો સક્રિય, એમાંથી આ સક્રિય, આ સક્રિય, પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. તો આખી કોષની અંદર એક ઘટના ચાલે છે, એને સક્રિયતા પ્રેરણની ઘટના કહેવામાં આવે છે. પેલા બેન્ચીસ પર કેવું હોય કે ત્રણ જણા બેઠા અને એક જણા આવ્યો, ભાઈ ખસો, એક બાજુને ખસાડે, એના વાળા જણા, બધાને ખસવું પડ્યું, એક એક બીજાને સક્રિય કરી નાખ્યું. આમ એક તબક્કા બીજાને સક્રિય કરવામાં વપરાઈ જાય છે. આવું કોણ કરે છે? પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો. યસ, એ આ પ્રકારની ક્રિયા દર્શાવે છે. પણ બરાબર જોજો, આ પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે ને, એના જેવું જ કામ, આવું જ કામ બાયોજેનિક એમાઇનનું પણ છે. અથવા આપણે એને કહી શકીએ છીએ આ એક પ્રકારના જલદ્રાવ્ય અંતઃસ્ત્રાવોની કાર્ય પદ્ધતિ પણ કહેવાય. યસ, એને આવું જોવા મળી શકે છે. તમને વિચારા કે સર આવું કેમ અંદર નહીં જવા દે? તો એ બી યાદ રાખી દો કે આપણે જે કોષ પર જે છે રચના છે ક્યાં છે? તો કે કોષ હોસ્પિટલમાં છે. અને આપણે ભણી આઠમા પાઠની અંદર વિડીયોમાં તમે સરસ મજાનું જોઈ કાઢ્યું છે. તો જે પટલ છે, કોષરસ પટલ, એમાં લિપિડ અને પ્રોટીનનો દ્વિસ્તરીય આવરણની રચના જોવા મળી શકે છે. તો એ પ્રોટીનને જલ્દી અંદર જવા દેતો અને મોટા અણુ હોવાને પરિણામે એના ફરક જોવા મળી શકે છે. તો એ સક્રિય થઈ ગયું, તમે આ વાતને બરાબર સમજી શકો છો. દ્વિતીય સંદેશાવાહકો કોષીય ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે.
આરોગ્યની અસર કેવી છે? તો કે ઝડપી, ફટાફટ કામ કરે, પણ અસર ટૂંકા સમય સુધી જ રહે, એટલે જલ્દી પતી પણ જાય પ્રક્રિયા. એટલે પ્રોટીન વગરના અંતઃસ્ત્રાવની પદ્ધતિ કેવી છે? ઝડપી છે, અને એની અસર કેવી રહે છે? ટૂંકા સમય સુધીની રહે છે. આ વાત ચોપડીની આકૃતિને જરા સમજો, બહુ મજાનો મુદ્દો અહીંયા છે. જોજો, આ અંતસ્થ, અહીંયા ઉદાહરણ આપણે આપ્યું છે એફએસએચ, એફએસએચ છે. આ કોણ છે? તો કે આ આપણો દ્વિસ્તરીય લિપિડનો ભાગ છે. તો આ દ્વિસ્તરીય લિપિડ છે, આ દ્વિસ્તરીય લિપિડ છે. તો એની અંદર પહેલેથી હાજર કોણ છે? રિસેપ્ટર અણુ છે. ઓકે, જેવો પેલો પ્રોટીન વગરનો અંતઃસ્ત્રાવ આવ્યો, અહીંયા જોડાઈ ગયો, તો આ શું બનાવેલું કહેવાય? આનું નામ શું આપી શકાય? આપવું તો આપણે, તો આને આપણે આપી શકીએ છીએ એચ આર સી, હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ કહી શકાય. હા, અહીંયા એક ઉદાહરણ સમજાવ્યું છે કે આપણી પાસે અંડપિંડીય કોષનો સ્તર છે, એવું લીધેલો છે. એટલે વાત ચાલે છે અંડપિંડના કોષોની વાત ચાલે છે. તો ત્યાં એક અંતઃસ્ત્રાવ એફએસએચ અસર કરે છે. તો પાઠમાં આપણે ભણી ગયા પિટ્યુટરી ગ્રંથિમાં કે એફએસએચનું કામ શું છે? તો કે અંડપુટિકાઓ વિકાસ પ્રેરવાનું છે, અંડપિંડી, અંડપિંડની અંદર જેને. તો એના પર અહીંયા યાદ રાખીએ, જેવો આ સંકુલ બની ગયો એને અંદર પ્રતિભાવ એક આપી દીધો. ઉદાહરણ તરીકે આપણે જે હમણાં ભણ્યા ને એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ પ્રક્રિયા થઈ ગયો કોઈક, તો અહીંયા ઘડી એડિનાઇટ, સોરી એડિનાઇટ જે સક્રિય થઈ ગયો છે એવું અહીંયા કોઈ સક્રિય થઈ જશે. અને આવા ચક્રિય એએમપી અથવા કેલ્શિયમ અથવા ઇનોસિટલ ટ્રાયફોસ્ફેટની જે રચના છે એને સક્રિય કરશે. એ કોઈ પણ પ્રકારના જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉત્તેજિત કરશે, અને એને પરિણામે દેહધાર્મી પ્રક્રિયા થશે અને આપણા શરીરમાં જરૂરી અંડપિંડીય વૃદ્ધિ જોવા મળી શકે છે. બોલો, ખબર પડી ગઈ? હવે મારે જે સમજાવવાનું છે તો અહીંયા જરા સમજો. અહીંયા બાળકો એવા બધા સવાલો બને છે, આપણે કેટલી વાર ચોપડીની આકૃતિને એવી સમજે કે આ જ પૂછાયા કરે, નોટ નેસેસરી. ધારો કે આ જ આકૃતિમાં અહીંયા હું કોઈ પણ પ્રકારનો અંતઃસ્ત્રાવ બદલી શકું છું. આઈ વિલ ચેન્જ હિયર એની વન. તો એફએસએચ જો બદલી કાઢું અને ત્યાં હું, ધારો કે સાંભળજો, ત્યાં હું એમ લખી દઉં ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન જો અહીંયા આવે તો આ પ્રક્રિયા જવાબ આવો નહીં આવે, અહીંયા બદલાઈ જશે. તો જો એ લોકો આ કુદી દોરે, આ કાઢી નાખે, અનપિંડીય વૃદ્ધિ કાઢી નાખશે, ખાલી બાકી બધું રહેવા દેશે, આને પણ કાઢી નાખશે. બરાબર છે? તો તમે ઓપ્શન બાજુ લખ્યું હોય છે લોકો કે અનપિંડીય વૃદ્ધિ પ્રેરે, તમે આવું મોડે કરી નાખ્યું છે એફએસએચ આ કામ કરે, પણ અહીંયા અંતઃસ્ત્રાવ બદલાઈ ગયો છે, ઇન્સ્યુલિન થઈ ગયું. તો કે અહીંયા જવાબ તમારો શું આવશે? તો કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બની ગયો. બોલો, ખબર પડી? બરાબર ને? યાદ આવ્યું કે ને? યસ. તો આવા સવાલોમાંથી બનવાના છે. એટલે એમસીક્યુ માટે નીટમાં આ ખાસ ફોલો કરજો આ વાતને, માત્ર આકૃતિ જોઈ લેતા નહીં. તો આ બાકી વાત કોની થઈ કરી? આપણે પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવની કરી. આવો જ સેમ પ્રોસેસ કોની છે? તો કે બાયોજેનિક એમાઇનવાળાની પણ છે. એટલે કદાચ અહીંયા હું કોઈ પ્રકારનો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ મૂકી દઉં તો પણ તમને સમજી જવાનું કે રિસેપ્ટર અણુ તો ક્યાં બનવાનો છે? સપાટી પર એની સાથે જોડવાનું કામ કરવાનો છે જ, એટલે કોમ્પ્લેક્સ સપાટી પર બનશે. ઓકે, બીજા પદ્ધતિ વાત કરીએ આપણે, તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. અહીંયા શું ફેરફાર જરા જોઈએ. તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ લક્ષ્ય કોષ જે હોય એમાં કોષાંતર રિસેપ્ટર સાથે એચઆરસી બનાવે છે. તો એમાં કેવું જરા જોઈએ આપણે. તો આ એક કોષ છે, તો સપાટીનો ભાગ છે એનો, એને આપણે કોષ રસ પટલ કહીશું. એમાં એક કોષ કેન્દ્ર છે, માની કે એની અંદર એક રિસેપ્ટર અણુ છે. તો માની લઈએ કે કોઈ પણ પ્રકારનો અંતઃસ્ત્રાવ આવી ગયો, ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ, એટલે આપણે એસ લખી દઈએ. આ અંતઃસ્ત્રાવ જેવો અંદર આવે એની સાથે જોડાઈ જશે અને શું બનાવશે? એચઆરસી બનાવી દેશે, હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ બની ગયો. તો ક્યાં બન્યો કોમ્પ્લેક્સ? કોષની અંદર બન્યો. પહેલામાં કોષની સપાટી પર બનેલો હતો, બહાર નહીં કહેવાય, કોષની સપાટી પર કહેવાય. તો અહીં અંદર બની ગયો. હવે શું કરશે? તો હવે ચોક્કસ ડીએનએ સાથે જોડાઈ જશે, ડીએનએ સ્થાન સાથે જોડાઈ જશે આખો ભાગ. અને આ જે ડીએનએ હોય ઇટ નોન એઝ જીનોમ ઓર ડીએનએ, જનીન સાથે જોડાશે અને એમાંથી બનાવશે એમઆરએનએ, મેસેન્જર આરએનએ. આ એમઆરએનએ બહાર નીકળશે અને એ બનાવશે પ્રોટીન, અને પછી આ પ્રોટીન કામ કરશે. પછી એને પ્રોટીન તરીકે કામ કરવું છે કે એને ઉત્સેચક તરીકે કાર્ય કરવું છે, વોટ એવર ઇટ, એ ડિસાઇડ ત્યારે થશે. તો અહીંયા શું થયું છે? તો કોષાંતર રિસેપ્ટર ક્યાં બનવાનો છે? કોષની અંદર બનશે. જેવો બની ગયો એટલે શું થશે? જે મુખ્યત્વે કોષમાં, કોષ કેન્દ્રમાં થતી જનીનિક અભિવ્યક્તિનું નિયમન કરે છે. થોડુંક જગ્યા બનાવી આપો તમને હું.
જેને આપણે સમજી ગયા છીએ તે મુખ્ય કોષમાં કોષ કહેવામાં થતી જનીનિક અભિવ્યક્તિનું નિયમન કરે છે. તો જો સરખામણી પણ હું તમને કરાવી દઉં પછી, તો આ કોષની અંદર જે જનીનિક પ્રક્રિયા, જનીન એટલે ડીએનએ દ્વારા જે પ્રક્રિયાઓ થાય છે એનું નિયમન થતું હોય છે, તે જીનોમ અને એચઆરસી બનાવી રંગસૂત્રના કાર્યો પર દર્શાવવાનું કામ કરે છે. આમ જનીન પ્રક્રિયાનું નિયમન કરે એ. તેની અસર કેવી છે? તો કે પ્રમાણમાં ધીમી છે પણ લાંબા સમય સુધી ચાલતી હોય છે. તો જો સેમ તફાવત બંનેનો સમજીએ. આમ પહેલો પ્રોટીનનો વાત કરું, પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો. પ્રોટીન પ્રકારના અંતઃસ્ત્રાવો શું કરે છે? તો કે તે એચઆરસી એટલે કે હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ કોષની સપાટી પર બનાવે છે, આ કોષની અંદર બનાવે છે. પહેલો મુદ્દો ક્લિયર. બીજો મુદ્દો, તે ચયાપચયની પ્રક્રિયાનું નિયમન કરવાનું કામ કરે છે, તે જનીન અભિવ્યક્તિ ક્રિયાનું નિયમન કરવાનું કાર્ય કરી શકે છે. ક્લિયર બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, તેની પ્રક્રિયા ટૂંકા સમયની છે, તેની પ્રક્રિયા લાંબા સમયની છે, તે ઝડપી પ્રક્રિયા દર્શાવે છે, તે ધીમી પ્રક્રિયા દર્શાવે છે. બોલો ક્લિયર વાત? બરાબર, તો આ બરાબર ને સમજો. તો આના જેવું કોઈ કામ કરે તો કે હા, જેમ કે આયોડિન પ્રકારના, યસ, જેમ કે થાઇરોક્સિન. આપણી પાસે એક જ છે T3 અને T4 જે આયોડિન વાળા છે. તો આયોડિન વાળા અંતઃસ્ત્રાવો કેના કામ કરનારા છે? તો કે સ્ટીરોઇડ પ્રકારના છે. હા, તો મનમાં પ્રશ્ન આવે કે સર આ લોકો ડાયરેક્ટ કેમ કોષમાં જતા રહે? કારણ કે યાદ કરો પેલી વાત પાછી કે કોષપટલ કોનું બનેલું છે? દ્વિસ્તરીય લિપિડનું બનેલું છે. તો લિપિડ લિપિડને કહેતું જા અંદર, યસ, નો પ્રોબ્લેમ. એટલે અંદર જરા ઝડપથી પહોંચી જાય છે અને પ્રક્રિયા દર્શાવી દે છે. એની આકૃતિ જરા સમજીએ આપણે. જો તો અહીંયા શું છે, અંતઃસ્ત્રાવમાં આ ઇસ્ટ્રોજન લખેલું છે. આખી કોષરસપટલની રચના છે. અહીંયા લખ્યું ગર્ભાશયનું કોષરસપટલ. તો તમે જાણો છો કે ઇસ્ટ્રોજનનું કામ શું હતું? ઇસ્ટ્રોજનનું કામ શું હતું? ગર્ભાશયમાં જવાનું અને પેલી અન્નપુટ્ટિકા જે હતી તેનો વિકાસ આગળ વધારવાનો, સાથે સાથે એણે માદા ગૌણ જતી લક્ષણો આપવાના, બધા ઇસ્ટ્રોજનના કાર્ય હતા. તો એ અંદર જશે અને શું કરે? જુઓ તમે તો અંતઃસ્ત્રાવ ગ્રાહી સંકુલ એટલે HRC એણે અહીંયા અંદર બનાવી દીધેલો છે. બરાબર છે? તો આ ગોળાકાર ભાગ કોણ છે? ઇસ્ટ્રોજન છે. આ કોણ છે? એનું રિસેપ્ટર અણુ છે. ઓકે, તો એની સાથે જેવો જોડાઈ ગયો એટલે થયું શું? કોમ્પ્લેક્સ બની જાય અહીંયા ઘડી. જેવો અહીંયા જોડાવશે જનીન, જીનોમ એટલે જનીનનો ભાગ છે, એ જીનોમ તરીકે આખું આ શું છે? આ કુંતળવાળી રચના જે છે, તો આ છે આપણું ડીએનએ. તો ડીએનએ સાથે જોડાઈ જશે કોઈ ચોક્કસ જગ્યા પર અને એમાંથી શું બનાવશે? એમઆરએનએ બનાવશે. એમઆરએનએ શું કરશે? જરૂરી પ્રોટીન બનાવશે. એ પ્રોટીન શું કરશે? કોઈ દેહધાર્મી પ્રતિક્રિયા જેમ કે પેશી વૃદ્ધિ અને વિભેદનની પ્રક્રિયાને પ્રેરશે. જેમ કે અન્નપુટ્ટિકાનો વિકાસ ચાલશે, આગળ ગાફેરીની પુટ્ટિકા બની જશે. તો આવું કામ એ પ્રેરણનું કામ કરી શકે છે. તો આ કોની વાત કરી છે? ઇસ્ટ્રોજન પ્રકારની અંતઃસ્ત્રાવની. માનો કે અહીંયા તમને મૂકી દીધો છે એ સિવાયનો કોઈ અંતઃસ્ત્રાવ. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ છીએ કે અહીંયા મૂકી દીધેલો હોય મિનરલોકોર્ટીકોઇડ. યસ, મિનરલોકોર્ટીકોઇડ. તેનું કામ શું હતું યાદ કરો? તો મિનરલોકોર્ટીકોઇડ ક્યાં અસર કરવા જાય છે? તો કે એ અસર કરવા જાય છે PCT, DCT એટલે કે નિકટવર્તી ગુચામણી નલિકા, દૂરસ્થ ગુચામણી નલિકા. તો ત્યાં અહીંયાનું નામ બદલાઈ જશે, નિકટવર્તી ગુચામણી નલિકાનો દિવાલ આવી જશે. યસ, ખબર પડે છે વાતમાં? તો આ રીતે આના MCQને ખાસ યાદ રાખવાના. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. અહીંયા આગળ આપણો આખો સંપૂર્ણ ચેપ્ટર નંબર 22 પૂરું થાય છે. આશા રાખું કે રીપીઈ લર્નિંગના જે વિડીયો તમે જોઈ રહ્યા છો તમને ખૂબ મજા આવતી હશે અને ખૂબ ઝડપથી તમે યાદ રાખી શકતા હશો. અને આ વિડીયો જોયા પછી જ તમે એના ટોપિકને આધારે MCQ જોજો, તો તમે MCQ બહુ ઝડપથી સોલ્વ કરી શકશો. સોલ્વ કરવા જરૂરી છે, તમારું પ્રેક્ટિસ પણ એટલી જ મહત્વની છે, તો તમારા માર્ક વધારે સારા આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.